भावनगर में तंत्रनी बेदरकारी ने कारण बाग बगीचा बिस्मार छे। आ पहला रस्ता में टेन्डर मार्फते काम आपी देवायू अने बाद में ते काम बराबर नथी तेम गणीने कॉन्ट्राक्टर ने रद्द करीने नवी लागती वळती कंपनी ने काम आपी देईने पैसानो वेळफाट थतो होवानो स्थानिकोए आरोप लगाव्यो छे। सरदारनगर सर्कल ने डेवलपमेंट माटे रूपया 40,29,000 रूपया अने घोघा सर्कल पासे रूपया 36,38,000 मंजूर थया हता अने आ डिजाइन बराबर नथी तेम कही बे वर्ष पहला काम अटकावीने हवे सत्ताधीशो पोतानी मानीती अने जाणीती नवी कंपनी ने पैसा कमावा माटे 2 करोड़थी वधुनी रकमना टेन्डर आपी प्रजाना पैसानो वेड़फाट करी रह्या छे तेवा आरोप लागी रह्या छे। છેલ્લા 2 વર્ષથી આ બે બગીચા રિનોવેશનના નામે ખંડેર જેવી હાલતમાં મૂકી દેવામાં આવ્યા છે। નથી એનું કોઈ કામ થતું। જે તે વખતે 76 લાખ રૂપિયામાં 2 ગાર્ડનનું કામ આપવામાં આવ્યું હતું। કોર્પોરેશનને એવું લાગ્યું કે આમાં કંઈક ડિઝાઇન પાસ નથી થતી, કામ સરખું નથી થતું, એટલે ફરી વખત રીટેન્ડરિંગ કરવામાં આવ્યું અને હાલમાં જાણવા મળ્યા મુજબ 2 કરોડ રૂપિયાનું ફરી વખત આર્કિટેક્ટને રાખી અને નવું કામ આપવામાં આવ્યું છે, નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે। 2 કરોડ રૂપિયાનું નવું કામ થશે આવકારદાયક છે, પણ જે જૂના કામને 27 લાખ રૂપિયા આપ્યા એ કોના ખર્ચે? પેલા સરદારનગરમાં 27 લાખ રૂપિયા આપી અને કામ આપ્યું હતું અને પછી કોર્પોરેશનના અધિકારી શાસકોને શું સૂજ્યું કે આ પ્લાન વ્યવસ્થિત નથી, નવા આર્ટિકેટ અને હવે 2 કરોડના ખર્ચે આ બંને બગીચાઓ ગાર્ડનો પાછા સમારકામ એટલે કે રિનોવેશન કરીને પાછા મૂકવા છે। 2 વર્ષથી કન્ટિન્યુ બંધ, માન્ય નરેન્દ્રભાઈ મોદી આવે ત્યારે પાછું ફરતું કવર કરી નાખે, પણ આ વિસ્તારના લોકો, ભાવનગરનું હૃદય સમાન કહેવાય એવું ઘોઘા સર્કલ, લોકો બાળકો સાથે સાંજે હરીફરી શકે, 2 વર્ષથી કન્ટિન્યુ બંધ છે અને આ 27 લાખ રૂપિયા ક્યાં, ઈ કોના ગયા? હા, ઘોઘા સર્કલ સરદારનગરમાં નવી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને ટેન્ડર પણ મંજૂર થઈ ગયા છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પણ મળી ગઈ છે અને હાલમાં બંને સ્થળે નવી ડિઝાઇન પ્રમાણે બંને કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ પણ કરી દેવામાં આવે છે। સરદારનગર સર્કલ છે અંદાજે 1.27 કરોડના ખર્ચે થશે, જ્યારે ઘોઘા સર્કલ છે અંદાજે 79 લાખના ખર્ચે। સરદારનગરમાં ખાસ કરું તો બાળકો માટે ખાસ અને વડીલો માટે બધા માટે યુવાનો માટે પણ એક સરસ બ્રિજ બનશે, બ્રિજ ઉપર ચડીને લોકો ફરી શકે, એની સાથે લાઇટિંગ, ફુવારા અને ઘણી બધી સારી આકર્ષક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓને જાણે કે પ્રજાના ટેક્સના જે પૈસા આવ્યા હોય છે વેડફવાનો પરવાનો મળી ગયો તેમ લાગે છે। એટલા માટે કે એનું ઉદાહરણ છે ભાવનગર શહેરમાં જે કહી શકાય કે 2 બગીચાઓ આવેલા છે, ભાવનગરની અંદર આવેલો ઘોઘા સર્કલનો બગીચો અને સરદારનગરનો બગીચો। આ બંને બગીચાના રિનોવેશન માટે 2 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, 76 લાખના ખર્ચે આ કામ કરવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાંથી 27 લાખ રૂપિયા ચૂકવી દીધા પછી શાસકોને યાદ આવ્યું કે આ જે બગીચાની ડિઝાઇન છે એ બરોબર નથી, ડિઝાઇન છે ફેરવવી પડશે, એટલા માટે થઈને તે કોન્ટ્રાક્ટર હતો એમને રદ કરી દેવામાં આવ્યો ગાર્ડન વિભાગ દ્વારા। ફરી એક વખત શાસકોએ નવું ટેન્ડર બહાર પાડ્યું, નવું કામ આપવાની પ્રવૃત્તિ હાથ ધરી અને એના કારણે હવે કહી શકાય કે ભાવનગરનું જે આ ઘોઘા સર્કલ અને સરદારનગરનું જે ગાર્ડન છે એના રિનોવેશન માટે 2 કરોડથી પણ વધુ રકમ ફાળવવાનું નક્કી કર્યું છે અને કામ તાકીદે શરૂ કરાશે તેવા પણ દાવા કર્યા છે। પણ જો ચોક્કસપણે કહી શકાય કે પ્રજા જે ટેક્સ ભરે છે એના નાણાં વેડફી રહ્યું છે મનપાનું તંત્ર। નીતિન સોની, VTV ભાવનગર।